ના વીસ ટાઈમ કે આપણે ડૉક્ટર ભરત કાકડિયા સરને સાંભળીએ એક બ્રીફ ઇન્ટ્રોડક્શન એમનું આપું ડૉક્ટર ભરત કાકડિયા એ અત્યારે ગુજરાત સ્ટેટ બ્રાન્ચ આઈએમએના પ્રમુખ છે આ વર્ષના અને આપને સૌને એમના વતી જ આમંત્રણ આપી દઉં છું કે ઓક્ટો નવેમ્બરમાં કે ઓક્ટોબરમાં સાહેબ જીમાકોનમાં આપણને બધાને બોલાવે છે સાહેબ કે એની પહેલાં સાહેબની વતી હું કહી દઉં સાહેબ છેલ્લા તેત્રીસ વર્ષથી રાજકોટમાં સૌરાષ્ટ્ર રિવજનમાં એક જાણીતા ઇએનટી સર્જન છે અને બહુ બધી સામાજિક કાર્યોમાં બહુ જ એક્ટિવ છે જેમ તુષારભીએ વાત કરીએ મ્યુકોર માઇકોસિસ જે કોવિડ વખતે જે મ્યુકોર માઇકોસિસને કારણે બહુ જ બધા ઇસ્યુઝ થયા હતા બહુ બધા પ્રોબ્લેમ બહુ બધા પેશન્ટને બહુ બધો ફિયર હતો ત્યારે કન્ટિન્યુઅસલી એમણે બહુ જ સારું કામ આ ફ્રન્ટ ઉપર કર્યું છે બહુ બધા દર્દીઓને એમણે સાજા કર્યા છે અને આ બધી વસ્તુમાં એમણે લોકોને ગાઈડ પણ બહુ જ પ્રોપરલી કર્યા છે બે હજાર છમાં એ ગુજરાત ઇએનટી એસોસિએશનના પ્રમુખ થયા અને બે હજાર બે હજાર ઓગણીસમાં એ ઓલ ઇન્ડિયા ઈ એનટી એસોસિએશનમાં એક્ઝિક્યુટિવ મેમ્બર તરીકે પણ રહી ચૂક્યા છે અને બે હજાર દસમાં એ રાજકોટ બ્રાન્ચ આઈએમએના પ્રમુખ થયા ઘણા બધા એવોર્ડ્સ પબ્લિકેશન્સ સાહેબની પાસે છે બહુ બધી વાતો સાહેબના મોઢેથી આપણે સાંભળીએ સાહેબ રિક્વેસ્ટ ડૉક્ટર ભરત કાપડિયા ડૉક્ટર ભરત કાકડિયા સર ફોર સ્પીચ અને સાહેબનું બી તુષાર જેવું જ છે એવા વક્તાઓ કે જેની સામે અત્યાર સુધી બેસવાનો મને જનરલી લાભ મળ્યો છે પણ આજે એમના પડખામાં બેસવાનો મને લાભ મળ્યો છે એવા શ્રી તુષારભાઈ ડૉક્ટર નિમિતભાઈ અને વેલ છેલ્લા દસ વર્ષથી જે ભગીરથ કાર્ય કરી રહ્યા છે એવા વેલ પરિવારના ડૉક્ટર હિતેશભાઈ એમનો સમગ્ર પરિવાર અને એમનો વ્યવસાયિક પરિવાર ડૉક્ટર પ્રજ્ઞેશભાઈ તો મારા ગામના ભાણા છે અને મારા ગામના જમાઈ છે અને એથી વિશેષ મારા પાડોશીના જ જમાઈ છે એટલે એમનો તો એક વિશેષ પરિચય એ રીતનો રહ્યો છે મિત્રો સર્વપ્રથમ તો મારે એ કહેવાનું કે અમારા અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડૉક્ટર તુષારભાઈ અને એમને ઘણી બધી કાર્યપદ્ધતિ કીધી પણ અત્યંત ગૌરવ ની બાબત મારે એ કહેવાની છે કે ગુજરાત રાજ્યની લગભગ એકસો પાંત્રીસથી પણ વધારે શાખાઓ છે એમાં સૌથી વિશાળ સૌથી એક્ટિવ ટ્વેન્ટી ફોર બાય સેવન જો કોઈ વાઇબ્રન્ટ બ્રાન્ચ હોય તો એ તુષારભાઈ પટેલના નેતૃત્વ નીચે આપ બધાની છે અને આજે જ્યારે મને વેલ કોનની અંદર આમંત્રિત કર્યો છે ત્યારે હું ગુજરાતના પાંત્રીસ હજારથી પણ વધારે આઈ મેમ્બર્સ હતી હું આયોજકોને અને આ બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ચૈત્ર વૈશાખના આ ધૂમધર ધકતા તડકાની અંદર આપને આટલી બધી મોટી સંખ્યામાં ઉપસ્થિત એ જ આપનો આ કોન્ફરન્સ બાબતનો રસ બતાવે છે આખું વાતાવરણ જે હિતેશભાઈએ ઊભું કર્યું છે ઘણું હળવાશથી ત્યારે મને પણ મારી ઓપીડીની એક બે બાબતો યાદ આવે છે એટલે પ્રજ્ઞેશભાઈની રજા લઈ અને બે ત્રણ બાબતો શેર કરું છું કદાચ હિતેશભાઈને પણ ભવિષ્યમાં એ ઉપયોગી નીવડશે તુષારવે બહુ સરસ વાત કરી દાદા અને દાદીની કે દાદા મંદિરે જાય અને ઘૂંટણ ઉપર લગાડવાની મલમ લઈને આવે અને બા છે એ મસાલાવાળી ચા બનાવે જે આખું એક દાંપત્ય જીવન વર્ણવ્યું એવા જ એક દાદાને દાદી ખાસ તો દાદા મારી પાસે આવ્યા કે ભાઈ તમારી દાદી સાંભળતી નથી અને બહુ જ મુશ્કેલી થાય છે એટલે આપણે શું કહીએ હિતેશભાઈ કે ભાઈ દર તમે લઈ આવો એટલે ભાઈ તારી દાદી કે આવી શકે એમ છે એની ઘૂંટણનો બહુ પ્રશ્ન છે ઘરની બહાર નીકળવા બહુ મુશ્કેલ છે પણ કંઈક રસ્તો બતાવો એટલે બધું દાદા આમાં તો આપણે સામાન્ય રીતે કાનમાં સાંભળવાનું મશીન પહેરાવું પડે તો કે એના માટે શું કરવું એટલે બધું એક કામ કરીએ આમાં ત્રણ ચાર જાતના અલગ અલગ એની શ્રવણ શક્તિ પ્રમાણે એના મશીનો આવતા હોય છે તો થોડુંક ટેસ્ટિંગ તમારે જો ઘરે જ કરવું હોય ને આટલો બધો તમારો આગ્રહ છે તો એક કામ કરો તમે અત્યારે ઘરે જાઓ ત્યારે પહેલાં બહાર છે ને દરવાજા ઉપર ટકોરા મારજો અને પૂછજો શેનું શાક કર્યું એટલે તમને ખબર પડી જશે કેટલું સાંભળે છે પછી પણ ન સાંભળે તો પછી ઘરના ઉમરા પાસે જઈને પાછું બીજી વાર કહેવું કે શેનું શાક કર્યું છે એનો જવાબ મેળવવો પછી પણ ન મેળ પડે તો રસોડામાં જઈ અને ત્યાં પાછું પૂછવું આજના પ્રશ્ન છતાંય ન સાંભળે તો સાવ બાજુમાં જઈને કાનમાં પૂછું એટલે દાદા તો બરાબર માનસિક તૈયાર થઈ અને ઘરે પહોંચ્યા ઘરને દરવાજે જઈ ટકોરા માર્યા એટલે એ તો એઝ યુઝ્યુઅલ કાંઈ રિસ્પોન્સ નહોતો જ ત્યાંથી પ્રશ્ન પૂછ્યો જવાબ ન મળ્યો નેક્સ્ટ સ્ટેપ પણ એને વટાવી દીધું ત્રીજું સ્ટેપે વટાવ્યું ચોથા સ્ટેપમાં સાવ બાજુમાં જઈને પૂછ્યું શેનું શાક કર્યું છે કે રીંગણાનું ચાર વાર તો કીધું નથી સાંભળતા એટલે ક્યારેક આવું થાય છે અને આ દાંપત્ય જીવનની મજા હોય છે એકબીજાના અણગમા એકબીજાને ખામીઓ આપણે સ્વીકારીને ચાલવાનું હોય છે મિત્રો આવો જ એક ગમતીલો પ્રસંગ હમણાં બહેનો હવે ઓપીડીની અંદર એક પેશન્ટ આવ્યું ગામડાનું પેશન્ટ હતું બચારું કુતિયાણા બાજુનું પેશન્ટ હતું એટલે મેયર સમાજના મારા ઘણા બધા ભાઈઓ બહેનો આવતા હોય છે અને ટેબલ ઉપર બોક્સ મૂક્યું હવે ખાસ કરીને આવી બધી વસ્તુઓ ગાયને ગાયનેકોલોજીસ્ટ સાથે તો વારંવાર બનતી હોય છે અને સામાન્ય રીતે આપણે શું વિચાર આવે કે આપણા માટે કંઈક પેશન્ટ બહુ ખુશ થઈ ગયો હશે સારું હશે એટલે કંઈ મીઠાઈ મીઠાઈ લાવ્યો હશે અને બોક્સ જોયું તો લાલ કલરનું બોક્સને માથે કુતિયાણાના પ્રખ્યાત પેંડાને આને તેને બધું એટલે હું થોડો ગદગદ થઈ ગયો કે વાહ પેશન્ટને તો આપણે આ તો આપણું તો ઓલા જેવું છે ને કૃષ્ણ જેવું છે કાંઈ પણ લઈ આવે તો પણ આપણને એમ થાય કે વાહ લાગણી બતાવી એમ અને આ જમાનામાં આટલી લાગણી બતાવવી મુશ્કેલ હોય છે એટલે તમે આ ન લઈ આવ્યો તો સારું હોત આની શું જરૂર છે કે નાના સાહેબ તમે ગઈ વખતે કીધું નહોતું કે એટલે મારે યાદ કરવું પડ્યું કારણ કે પંદર વીસ દિવસ થઈ ગયા હતા તમે કીધું હતું કે ભાઈ તમને આ તકલીફ છે તો કે ઝાડાની તપાસ કરાવવી પડશે પાંચ કલાક કે સાચવીને લઈ આવ્યો છું સાહેબ અરે પણ મેં કીધું તને કાંઈ ન મેળવ તું આ લઈને આવ્યો એ કે સાહેબ ગઈકાલે જ અમારે છોકરાને ત્યાં પ્રસંગ હતો એટલે આ ખોખું ખાલી હતું કે હું એમાં લઈ આવ્યો ત્યારથી આજ દિવસ સુધી કુતિયાણાના પેંડા મેં નથી ખાધા એટલે આવી ઘણી બધી રમૂજો આપણી સાથે બનતી હોય છે મિત્રો હવે એક નાની એવી ગંભીર બાબતથી વાત પૂરી કરું પછી તો આપણે નિમિતભાઈને સાંભળવાના છે અને નિમિતભાઈને તો છાપામાં લગભગ લગભગ કોઈ પણ એવું એકેય એનું એવું ન હોય કટિંગ કે મેં ના હેંચું હોય પછી એ ઝરણાની બાજુમાં બેસીને શાંતિ શાંત બેસવાની વાત હોય કે વ્હાઈટ એપ્રોનની વાત હોય કે એક નાના બાળકની વાત હોય એ બધાને આપણે સાંભળવું છે હમણાં હું જ્યારે અહીંયા આવતો હતો ત્યારે કમલેશભાઈ મારી સાથે સતત સંપર્કમાં હતા એટલે અત્યાર તો આપ બધા જાણો છો એમ હવે આપણે જીપીઆરએસ નેવિગેશનમાં જ જતા હોય છે ને હવે તો ડ્રાઈવરો એનાથી યુઝ ટુ થઈ ગયા હોય છે પણ એમાં થયું એવું કે જીપીઆરએસમાંથી અમારે લેફ્ટ સાઈડ ટર્ન લેવાનો તો એ ચૂકાઈ ગયો ચૂકાઈ ગયો એટલે થોડા આગળ જતા રહ્યા આગળ જતા રહ્યા એટલે પાછું રી કરી આપ્યું ગૂગલે અને કંઈ પણ કોઈ પણ જાતની તકલીફ વગર સહજતાથી અમને નવો રસ્તો એને બતાવી આપ્યો મિત્રો તમે વિચાર કરો કે આગામી સમયમાં કદાચ એવું પણ આવશે કે જે ગૂગલની આસિસ્ટન્ટ સીરી છે એ આપને હવે એઆઈની મદદથી એવું કહેશે કે ભાઈ તમે જમણી બાજુ વળાક લેવાનો હતો એ લીધો નથી અને હવે તમે એ વળાક ચૂકી ગયા છો તો હવે તમારે આગળથી આ રસ્તો લેવાનો છે અને તમે પાંચક મિનિટ મોડા પહોંચશો અને સવારથી તમે મોડા તો ચાલો જ છો લેટ તો છો જ એટલે તમે તમારા ડેસ્ટિનેશન વધારે દસ મિનિટ મોડા પહોંચશો પણ આજથી દસ પંદર વર્ષ પહેલાં આપણે વિચાર કરીએ અને આપણો ડ્રાઈવર હોય અને આપણા ડ્રાઈવર એ જમણી બાજુનો રસ્તો આપણે ચીંધેલો જો મિસ કરે તો આપણે કેટલા ગરમ થઈ જતા હતા કેટલા ખીજાઈ જતા હતા અને આપણને દુઃખ થતું હતું અને એ ડ્રાઈવરને આપણે ન સંભળાવવાનું પણ સંભળાવી દેતા હતા કહેવાનો મતલબ એ છે કે જે રી રૂટિંગ છે ગૂગલનું એની પાસેથી આપણે એ શીખવાનું છે કે આપણા પરિવારમાં આપણા કુટુંબની અંદર ઘણી બધી વખત એવું બનતું હોય છે કે આપણું ધાયરું નથી થતું સફળતા નથી મળતી ત્યારે આપણે બહુ નિર્ણાયક થઈ જાય છે જજમેન્ટલ થઈ જાય છે પણ આપણે હવે આ ગૂગલ પાસેથી એ શીખવાનું છે કે આપણે એને રી રૂટિંગ કરવાના છે આપણે એને પાછા મોટિવેટ કરી અને એમને પાછી કઈ રીતે સાંત્વના મળે એ જોવાનું છે શાહ સાહેબે વાત કરી એમ શેરબજારમાં નુકસાન કર્યું તો કર્યું પણ તે કેમ કર્યું શું કામ શેરબજારમાં ગયો અને પરીક્ષામાં કેમ ફેલ થયો અને એને બદલે આપણે એને સાંત્વના આપવાની છે આપણી સાથે જોડવાના છે અને એ રીતે આપણે આગળ વધારવાનું છે મારી કોરોના બાબતની અને મ્યુકોર માઇકોસિસની બાબતની વાત કરી ત્યારે મારે મારી સાથે પણ આવી જ એક ઘટના બની છઠ્ઠી મે હતી અને આપ બધા જાણો છો એમ બે હજાર એકવીસની અંદર લગભગ લગભગ કોરોના કાર છે સેકન્ડ કોવિડ એ પૂરો થવાનો સમયગાળો હતો અને ત્યારે અચાનક જ મ્યુકોર મ્યુકોરમાઇકોસીસનો બહુ મોટો પ્રકોપ થયો અને માર્ચના એન્ડથી ચાલુ થઈ અને એપ્રિલની અંદર તો એટલા બધા કેસ થવા માંડ્યા કે બે મહિના તો મેં સંપૂર્ણ મારી ઓપીડી રેગ્યુલર બંધ રાખી તેને અને બંધ જ હતી કારણ કે કોવિડમાં કોઈ પેશન્ટ ઇ એન ટીની તકલીફને લઈને આવે એવું બનતું નહોતું અને ઇએનટીના ઓપરેશન કરાવવા માટે પણ લોકોની કાંઈ તૈયારી નહોતી તો એવા સમયે અમે ફક્ત અને ફક્ત મ્યુકોર મ્યુકોરમાઇકોસિસના જ પેશન્ટ જોતા ને દરરોજના મેક્સિમમ ચારથી પાંચ ઓપરેશન સવારથી રાતના નવ દસ વાગ્યા સુધી કરતાં આખી ટીમ હતી એવા સમયે મારા પિતાશ્રી છે એમને પણ કોરોના થયો એમની વીસ પચીસ દિવસ સેવા કરી અને એમનું નિધન થયું નિધન રાતના થયું પણ નેક્સ્ટના નેક્સ્ટ મારા પંદર દિવસમાં મ્યુકોર મ્યુકોરમાઇકોસિસના દરરોજના પાંચ ઓપરેશન ફિક્સ હતા એ મ્યુકોરમાઇકોસિસ એવી વસ્તુ છે કે જો હું અમે ઓપરેટ ન કરીએ તેમની દ્રષ્ટિ બેથી ત્રણ દિવસમાં જતી રહીએ કદાચ એ મ્યુકોમાઇકોસિસ બ્રેઇનની અંદર પણ જતું રહીએ નેક્સ્ટ ડે જ જે રીરૂંગની વાત છે એ મેં મારા જીવનમાં પણ લાગુ કરી અને મારા પિતાશ્રીની જે કર્મની જે ભાવના છે કે ભાઈ આપણે આપણું કર્મ કરવું જોઈએ બીજે જ દિવસે સવારે આઠ વાગે અમે અમારા મ્યુકોરમાઇકોસિસના ઓપરેશન એઝ ઇટ ઇઝ ચાલુ રાખ્યા હતા અને આ રીતે આપણે આપણા જીવનમાં અનેક દુઃખ આવતા હોય છે અનેક નિષ્ફળતાઓ આવતી હોય છે તુષારભાઈ કહે છે એમ જીવનમાં પ્રસન્નતા જે છે એ દેખાવ પૂરતી હોય છે બધાને પોતાના ગુમડા હોય છે આપણી ગુમડા સાથે જીવવાનું હોય છે રી ભાવના સાથે આપણે બધાએ આગળ વધવાનું છે અંતમાં હું હિતેશભાઈ પ્રજ્ઞેશભાઈ સમગ્ર લીવ વેલકોનની જે મને આજે આ આ પ્રસંગે આમંત્રિત કર્યો અને આપની સમક્ષ બોલવા માટેની જે તક આપી એના માટે હું ખૂબ ખૂબ આપનો આભાર માનું છું અને આપ સૌને મારે ખાસ જીમાકોન ઓગણીસ અને વીસ ઓક્ટોબર ઓગણીસ અને વીસ ઓક્ટોબર દશેરા અને દિવાળીની વચ્ચે રાજકોટની અંદર અમે કરવાના છીએ આમાં પણ આવા બધા સબ્જેક્ટ પણ રાખશું મેડિકલ સબ્જેક્ટ પણ રાખશું આપ સર્વને મારું રાજકોટ બ્રાન્ચ વતી આમંત્રણ આમાં આમંત્રણ છે આપ બધા મોટી સંખ્યામાં પણ ત્યાં આવો અને અંતમાં આપ સૌનો આભાર સાથે જય જય ગરવી ગુજરાત જય આઈ એમ એ થેન્ક યુ Thank you, uh, Dr. Bharatbhai.